नमस्कार दर्शक मित्रों, एसएनपी न्यूज में आपनું स्वागत छे। હું છું આપની સાથે રૈશા પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની સરકારી કચેરીઓમાં પટાવાળાઓની ગિફ્ટો પણ ઓળિયા થતી હોવાના આક્ષેપ। પટાવાળાએ એન્ટી કરપ્શનમાં આપી ફોટા સાથે ફરિયાદ। કડોદ ગામની ગ્રામ સભામાં ગ્રામજનોને દૂર રખાતા વિવાદ, ગ્રામજનોએ ઠાલવ્યો આક્રોશ। અંગ્રેસોના કાપોદ્રામાં યુવકની પ્રેમ સંબંધની શંકાએ હત્યા, આરોપીઓની ધરપકડ। ભરૂચની સખી મંડળ દ્વારા વધુ એક આત્મનિર્ભરનો સંકલ્પ, નમકીન અને મીઠાઈની સ્ટોલ ઉભો કરાયો। ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો। આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે। ભરૂચ જિલ્લામાં દિવાળીની મોસમ 16 કલાએ ખીલી ઉઠી છે, ત્યારે ભરૂચની સરકારી કચેરીઓમાં પણ સરકારી બાબુઓને ખુશ કરવા માટે મોંઘી દોધ ગિફ્ટો અપાઈ રહી છે। આવો જ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે, જેમાં એક સરકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓને ગિફ્ટ આપવા માટે લોકોના મેળાવડા જામી રહ્યા છે, પરંતુ પટાવાળાઓની ગિફ્ટ પણ અધિકારીઓ અને કર્મચારીઓ ઝાપટી જતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો ભરૂચ એન્ટી કરપ્શનના શરણે પહોંચ્યો છે। એન્ટી કરપ્શનમાં કરાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકારી કચેરીમાં ઔદ્યોગિક વસાહતમાંથી કંપનીઓના કર્મચારીઓ કચેરીમાં ફરજ નિભાવતા અધિકારીઓ અને કર્મચારીઓને મોંઘી દોઢ સોગાદ ગિફ્ટ આપી રહ્યા છે, પરંતુ કચેરીમાં નોકરી કરતા પટાવાળાઓની ગિફ્ટ પણ અધિકારીઓ અને કર્મચારીઓ ઓહિયા કરી જતા હોવાના આક્ષેપ કર્યા છે, પરંતુ તે ગિફ્ટ પણ અધિકારીઓ અને કર્મચારીઓ ઓહિયા કરતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપવામાં આવતા એન્ટી કરપ્શનમાં સમગ્ર મામલો પહોંચ્યો છે। સમગ્ર મામલો એન્ટી કરપ્શનના વિભાગમાં પહોંચતા સંપૂર્ણ દિશામાં તપાસ ચાલી રહી છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે સરકારના નોટિફિકેશન બાદ પણ સરકારી કચેરીઓમાં અધિકારીઓને મોંઘી દોઢ ગિફ્ટ અપાતી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને આત્મનિર્ભર ભારત અનુસંધાને સખી મંડળ દ્વારા સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટોલનું મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને આત્મનિર્ભર ભારત અનુસંધાને સખી મંડળ દ્વારા સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટોલનું મુખ્ય ઉદ્દેશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત સાથે મહિલાઓ પર પોતાના પગભર થઈ સમાજ ઉત્થાનમાં પોતાની ભાગીદારી કરી
પોતે આત્મનિર્ભર બને તે સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે ભરૂચ સખી મંડળ દ્વારા શહેરના હર્ટ્સમાં 5 બત્તી વિસ્તારમાં મીઠા અને સખી નમકીનના સ્ટોલનું શરૂઆત નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે ઉદ્ઘાટન કરી શરૂઆત કરવામાં આવ્યું હતું. સખી મંડળ દ્વારા મીઠા અને નમકીન સ્ટોલ ખાતે ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદ ધરાવતી કાજુ કતરી અને અન્ય મીઠાઈઓ તેમજ નમકીનનું વિતરણ કરી મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ સખી મંડળના જિજ્ઞાસાબેન ગોસ્વામી માને, નયનાબેન ખુમાર, જૈનાબેન ડભી, નિભાબેન દાના અને પ્રવીણાબેન પટેલે કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. છેલ્લા 3 વર્ષોથી જે સખી મીઠાઈ અને સખી નમકીન જે આપણી સખી મંડળની બહેનો જે આ દુકાનનું ઓપનિંગ કરે છે, આ વખતે પણ 3જા વર્ષે પણ મારા હસ્તે આ ઓપનિંગ કરાવ્યું છે. આ સૌ સખી મંડળની બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ. એમનો આ જે વ્યવસાય કરે છે ફક્ત દિવાળીના સમયમાં, મારી ભગવાનને પ્રાર્થના છે કે એમનો આ જે ધંધો છે તે ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે. આ વખતે દિવાળીમાં જેવો સ્ટોલ રાખ્યો છે, હું આશા રાખું છું કે ઉત્તરાયણમાં પણ એ લોકો ચીકીનો સ્ટોલ રાખે. અને દર વર્ષે આ જે કરે છે, મારી ભરૂચના નગરજનોને વિનંતી છે કે સખી મંડળની બહેનો પાસેથી આપ આ પ્રોડક્ટ ખરીદો અને એમને પણ ધંધામાં સહભાગી થવા મદદરૂપ થાઓ. નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા ગોસ્વામી માને છે. અમે છેલ્લા 3 વર્ષથી સખી મીઠાઈ અને સખી નમકીનનું સ્ટોલ રાખીને આત્મનિર્ભર ભારત તરફ નું એક પગલું આગળ વધાર્યું છે ને છેલ્લા 3 વર્ષથી અમે આમાં કન્ટિન્યુ બિઝનેસ કરીને પ્રોફિટ કરી રહ્યા છે અને આત્મનિર્ભર ભારત હેઠળ અમે આત્મનિર્ભર મહિલાનું જે સ્વપ્નું છે નરેન્દ્ર મોદી સરનું એને સાકાર કરી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે આગળ અમને આ જ રીતે સરકારશ્રી તરફથી મદદ મળતી રહે અને અમે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતા રહીએ. અંકલેશ્વરના કાપોદ્રાના યુવકની પ્રેમ સંબંધી શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનાર ઝડપાઈ ગયા હતા. અંકલેશ્વરના કાપોદ્રામાં પરિચિત મહિલા સાથેના પ્રેમ સંબંધી શંકા રાખીને મહિલાના પતિ અને શાળાએ ઉમરવાડા ગામની સીમ પાસે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી હોવાની શંકા મૃતકની માતાએ જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં બંને શખ્સોએ રીસ રાખી પ્લાન બનાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. 1 વર્ષ પહેલા મૃતકનો પરિચિત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં 23 વર્ષીય જીગર અમરસિંહ વસાવા પોતાના પરિવાર સાથે રહેતો હતો. જીગર વસાવાનો 1 વર્ષ પહેલા એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો, જે અંગેની જાણ તેના પતિ રાકેશને થતા બંને પરિવાર વચ્ચે તકરાર થયા બાદ બંને પક્ષે સમાધાન કર્યું હતું. જોકે ત્યારબાદ પણ પરિણીતાનો પતિ રાકેશ અને તેનો સારો રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઈ વસાવા બંને જીગર પર શક કરી અવારનવાર જીગર જોડે ફોન પર અને સામે અપશબ્દ બોલીને તકરાર કરતા હતા. મૃતકની માતાએ પ્રેમિકાના પતિ અને શાળા ઉપર હત્યાના શકની ફરિયાદ નોંધાવી હતી. જોકે ત્યારબાદ ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ ઉમરવાડા ગામની સીમમાંથી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જીગર વસાવાને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ પાનોલી પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ અંગે મૃતકની માતાએ પોલીસ મથકમાં રાકેશ વસાવા અને તેનો સારો રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઈ વસાવાની ઉપર હત્યાની શંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને હત્યાના શકદાર આરોપી ગણીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. બંનેએ હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી કાપોદ્રાના યુવાનની હત્યાના બનાવમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા સારા બનાવીને ઝડપી પાડ્યા હતા. રાકેશ વસાવાની પત્ની જોડે મૃતક જીગરનો પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. તેને રીસ રાખી સારા બનાવી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત બંનેએ હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી હતી, જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બંનેને પાનોલી પોલીસના હવાલે કર્યા હતા. આરોપીઓએ કઈ રીતે હત્યાને અંજામ આપ્યો? રાકેશ વસાવાએ તેના સારા સાથે મળીને હત્યા કરવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો, જે મુજબ તેનો સારો રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવાએ બાઇક પર જીગરને શેરડીના ખેતરમાં ભંગારનો જથ્થો સંતાડ્યો છે, તે વેચવાનો છે તે બતાવવા માટે લઈ ગયો હતો. ત્યાં રાકેશ વસાવા અગાઉથી જ ત્યાં હાજર હોય જીગર આવતા જ તેના પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાત ઉતારી તેઓ ફરાર થઈ ગયા હતા. પાલિકાની હડતાલમાં સફાઈ કામદારો પર જોડાઈ જતા ભરૂચ સામી દિવાળીએ ગંદુ થયું છે. સરકારને વર્ષો જૂના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના લાગુ કરવી, પાલિકા કર્મચારીઓને પંચાયતના કર્મચારીઓની જેમ તમામ લાભ આપવા,
રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવી, ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવ્યો છે, ત્યારે આ હડતાળને વધુ વેગવંતુ બનાવવા સફાઈ કામદારોએ કર્મચારીઓને સમર્થન કરતા ભરૂચ શહેરમાં સમય દિવાળીએ કચરા પેટીઓ ઉભરાતી જોવા મળશે. 15 તારીખથી શરૂઆત થયેલી હડતાળના પગલે પેન ડાઉન, કાળી પટ્ટી, પાણી સપ્લાય બંધ અને ગતરોજ લાઇટો બંધ કરીને કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, જેને વધુ ઉગ્ર અને સરકાર કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી કર્મચારીઓની હડતાલને સમર્થન કર્યું હતું. હું દિનેશ સોલંકી, શ્રમિક કામદાર કલ્યાણ સંઘ. ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ તેઓની વર્ષો જૂની માંગણીઓને લઈને આજે છેલ્લા કેટલા વર્ષોથી એવું લોકો પોતે લડત લડી રહ્યા છે. ગુજરાત રાજ્યની સરકાર આમના પ્રશ્નને નજરઅંદાજ કરી આજ દિન સુધી એમનું નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી. તારીખ 15/10/2022 સમગ્ર રાજ્યની નગરપાલિકાઓમાં હડતાલ ચાલી રહી છે. 15 તારીખથી પેન ડાઉનનો કાર્યક્રમ રાખી તમામ ઓફિસ સ્ટાફના કર્મચારીઓ એમના કાર્યથી અળગા રહેલ છે અને 18, 19 અને 20 તારીખથી પાણી, લાઇટ અને સફાઈ કામગીરી બંધ કરવામાં આવી છે. આજે તમામ નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કામગીરીથી વંચિત રહી કર્મચારીઓ પોતાનો વિરોધ દર્શાવી રહેલ છે. કર્મચારીને માંગણીઓ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી નજર અંદાજ કરી રહી છે. એના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકા પણ તમામ કર્મચારીઓ સફાઈ કામગીરી અળગા રહી એનો સખત વિરોધ કરશે. દિવાળીના પર્વ નિમિત્તે આજે કર્મચારીઓને આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહેલ છે. ગઈકાલે દિવાળી હોય અને એ પણ પ્રકાશનું પર્વ હોય તેમ છતાં પણ આખા રાજ્યમાં અંધારપટ છવાઈ ગયેલો છે. કર્મચારીઓના તો જીવનમાં અંધારપટ છવાઈ ગયેલ છે, તેમ છતાં પણ પબ્લિકને પણ એ લોકોએ બાનમાં લીધી છે. અમારે ના છૂટકે પબ્લિકને બિલકુલ બાનમાં નથી લેવી, પબ્લિક અમારી સાથે જ છે. તેમ છતાં પણ જો સરકાર અમારી માંગને ગંભીરતાથી નહીં લે તો અમારું આંદોલન હજુ પણ ચાલુ રહેશે અને સરકારે એની ગંભીરતાથી નોંધ લેવી પડશે. જનશિક્ષણ સંસ્થા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ અંડર સ્પેશિયલ કેમ્પેઇન 2.0 અંતર્ગત તમામ સબ સેન્ટર્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વડામથક ભરૂચ ખાતે તથા સબ સેન્ટર હાંસુટ અને અંકલેશ્વર સહિત અન્ય કેન્દ્રોમાં આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ નિયામક શ્રી ઝૈનુલ આબિદીન સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. હાંસુટ ખાતે કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રીમતી વીણાબેન ચંપાનેરિયાના વડદ હસ્તે, જ્યારે અંકલેશ્વર GIDCમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના કોઓર્ડિનેટર શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા જુદા જુદા પ્રકારમાં કુલ 500 રોપા મળેલ હતા. તે તમામ રોપાનું વિતરણ કરવામાં આવ્યું, એમાંથી 150 જેટલા છોડોનું વાવણી પણ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની વાત થઈ, હવે કહેશો તમે આ શું છે? નેશનલ કેરિયર સર્વિસ, બરાબર. જેવી રીતે ગુજરાત સરકારે આ એક પોર્ટલ લોન્ચ કર્યું છે, એવી જ રીતે આ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટ્રલ લેવલનું પોર્ટલ છે, રાઈટ. જે અનુબંધમ પોર્ટલ છે એમાં તમે સ્ટેટ લેવલની વેકેન્સી સર્ચ કરી શકશો, જ્યારે આ પોર્ટલ છે એમાં તમે આખા નેશનલ લેવલની વેકેન્સી સર્ચ કરી શકશો. ફર્ક શું રહેશે? પેલું સ્ટેટ લેવલનું, આ નેશનલ લેવલનું, રાઈટ. બીજી વસ્તુ, તમારે 10મા પછી શું, 12મા પછી શું, કોઈ સ્કિલ સેન્ટર કર્યું છે, LLB કર્યું છે, BCOM કર્યું છે, કંઈ પણ વસ્તુ કર્યું છે, એના પછી તમારે કયું ક્વોલિફિકેશન લેવું, એના માટે કઈ કઈ લાઈન તમારા માટે અવેલેબલ છે, બરાબર. આખો કેરિયર ચાર્ટ આની ઉપર મેપિંગ અવેલેબલ છે, ઓકે. બીજું, સાયકોમેટ્રિક ટેસ્ટ. સાયકોમેટ્રિક ટેસ્ટ ખ્યાલ છે કોઈને? કઈ સાયકોમેટ્રિક ટેસ્ટ? ઇન ધ સેન્સ કે કોઈ પણ વસ્તુ તમે કરી છે, તમારું માઇન્ડ છે એ પ્રમાણે તમને એક ત્યાં ટેસ્ટ આપેલો હોય છે. એ ટેસ્ટ તમારે, જેમ કે માની લો કે ભાઈ તમે ક્વોલિફિકેશન તમે જે કર્યું છે એમાં સાયકોમેટ્રિક ટેસ્ટમાં તમે એપ્લાય કરો છો, તમારે કરવું છે કે ઇન્ટરેસ્ટ પ્રોફાઇલ જાણવા માટે કે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, રાઈટ. તો 180-180 ક્વેશ્ચન જે આપેલા હોય છે, દરેકે દરેક ક્વેશ્ચન તમારે લોયલ્ટી પ્રમાણે સાચો હોય એ જ પ્રમાણે તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. કદોદરા ગામની ગ્રામ સભાથી ગ્રામજનોને દૂર રખાયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
भरूच जिल्लाना वागड़ा तालुकाना कड़ोदरा गामे कड़ोदरा ग्राम पंचायत में गाम सभानी कड़ोद गाम लोकोने जाण नथी करवामां आवी तेवा कड़ोदरा गामना लोकोमां गंभीर आक्षेपो थया छे। 17मी तारीखना रोज कड़ोद गामना ग्राम पंचायत में ग्राम सभानुं आयोजन करवामां आव्युं हतुं, परंतु कड़ोद गामना लोकोने ज कड़ोद ग्राम पंचायतना तलाटी कड़ोद गामना ग्राम पंचायतना सरपंच द्वारा कड़ोद गामना लोको ग्राम सभानी जाण गामना लोकोने नथी करवामां आवी तेवा आक्षेप साथे लोकोमां भारे रोष जोवा मळ्यो छे। कड़ोद गामना લોકો 18 તારીખના રોજ કડોદ ગામ પંચાયતે પહોંચ્યા હતા અને કડોદ ગામના ગ્રામ પંચાયતના ગ્રામ સભાની જાણ કરવામાં કેમ નથી આવી તે પ્રશ્ન ઉભો કર્યો હતો। કડોદ ગામના તલાટી અને સરપંચ શું તથ્ય છુપાવી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપ થયા છે, અને સાથે 17મી તારીખે થયેલા ગ્રામ સભાની તો કડોદ ગ્રામ પંચાયતની ગ્રામ લોકોને પણ જાણ કરવામાં આવી નથી, અને 17મી તારીખે 11:30 કલાકે ગ્રામ પંચાયત કડોદ ખાતે રાખવામાં આવી હતી। આ ગ્રામ સભામાં એક જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવેલા સવાલથી મૂંઝવણ અનુભવ્યા હતા। ગ્રામ સભાના કડોદ ગામના ગામ લોકોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એજન્ડા શું છે, કેમ ગ્રામ પંચાયતના લોકોને અંધારામાં રાખવામાં આવ્યા તેવા ગંભીર આક્ષેપ થયા છે। ગ્રામજનોને ગ્રામ સભાથી દૂર રાખવા પાછળ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર મામલો હાલ તો લોકોમાં પણ એક ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સમગ્ર મામલે TDO સાહેબ સુધી પણ ફરિયાદ પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે। કડોદરા ગ્રામ પંચાયત માં ગ્રામ સભાનું આયોજન થયું હતું, પણ ગામ લોકોને ખબર નથી। આજે મને ખબર પડી છે ગ્રામ સભાની મીટિંગ કે કાલે ગ્રામ સભાની મીટિંગ કાલે ખતમ થઈ છે, તો આજે અમે વિરોધ કરવામાં આવ્યા છે ગ્રામસભાની, તો ગ્રામ પંચાયત દ્વારા સરપંચ અને તલાટી દ્વારા માહિતી આપવામાં આવી નથી ગામ લોકોને, તો શું એ લોકો શું તથ્ય છુપાવવા માંગે છે એ લોકો। ગઈકાલે ગ્રામસભાની મીટિંગ હતી, પણ સરપંચ અને તલાટી દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી, એટલે ગામ લોકોનો વિરોધ છે, અને અમારા ગામનો સરપંચ એક તરફી કામ કરે છે। એવું હોય તો અમે પૂરા આવીએ, બરાબર। તારીખ 17/10/2022 રોજ ગ્રામ સભાની મીટિંગ હતી, જે હું મારા ગામેથી પંચાયતે ગયો હતો ત્યાં મેં ટેબલ પર જોયું તો ગ્રામ સભાની વાત હતી, ત્યારે સરપંચ ને તલાટી હતા, તે લોકોએ ખાલી માત્ર ને માત્ર સભ્યોને જ જણાવ્યું હતું તલાટી, એટલે સભ્યોને ફોન કરીને બોલાવવામાં આવ્યા તો ખાલી માત્ર 5 જ વ્યક્તિઓ હતા અને ગ્રામ સભાની મીટિંગ થઈ હતી। તો મેં ગ્રામ સભામાં તલાટીને પૂછ્યું કે તલાટી સાહેબ આ ગામ સભાની જાણ કોઈને થઈ નથી, તો તલાટીએ મને એમ કીધું કે આ મેસેજ મને કાલે જ આવ્યો છે અને ઉપરથી, તો મને એમના મોબાઈલમાં બતાવ્યું, તો મેં TDO સાહેબને ફોન કરીને જેનો TDO સાહેબની ઓફિસેથી મને એવું જાણવા મળ્યું ત્યાંથી કે 12 તારીખે મેસેજ આવ્યો, અને એ 12 તારીખનો મેસેજ તલાટી સાહેબના ગ્રુપમાં હતો, છતાં પણ તલાટી સાહેબ જુઠ્ઠું બોલ્યા છે કે અમને કંઈ જાણ થઈ, કાલે જ જાણ થઈ, તેમ એ વાતને બદલા કે તલાટીએ છુપાવી હોય, તો મેં એમને કીધું કે 12 તારીખનો તો મેસેજ છે, 17-19 ગામ સભા કરી દે, તો એજન્ડા સરપંચ અને તલાટી દ્વારા તારીખ 12/10/2022 રોજ કાઢવામાં આવ્યો, તો આની જાણ તલાટી સરપંચને તો થયે જ છે, બંને વ્યક્તિઓએ ગામમાં પણ મતલબ કે આના એજન્ડા ઉપર સિગ્નેચર કરાય છે, તો તમે મતલબ કે જાહેર જગ્યા ઉપર નોટિસો કેમ નથી ચોંટાડી, એ પણ એક થાય છે, અને તલાટી એવું કહે છે કે સરપંચ હાજર નતા, સરપંચ ગામમાં સરપંચ એમ કહ્યું કે મારા પપ્પાને મતલબ કે દવાખાને હોય એટલે હું નથી, મતલબ કે બીજી એટલે એમનો પ્રશ્ન નહોતો, પ્રશ્ન છે તલાટીનો કે સરકારી કર્મચારી હોય અને લોકો જણાવતા નથી, સરપંચે પણ એમને એ કહ્યું કે ભાઈ તલાટી સાહેબ તમારી ભૂલ છે, તમારે ગામ લોકોને જણાવવાનું ફરજમાં તમારી આવે છે, અમે પણ અગાઉ જ્યારે કરતા ત્યારે ગામમાં નોટિસો ચોંટાડતા હતા અને લોકોને સચોટ માહિતી આપતા હતા, જ્યારે આવું મતલબ કે અહીંયા કરોડરા ગ્રામ પંચાયતમાં બનતું હોય અગા તો આવું કેમ કરવા માગે છે, કે એવું તો શું છે કે ગામ લોકોને તલાટી અને સરપંચ આનાથી વંચિત રાખે છે ગામ સભાથી, એવું તો શું ગામ પંચાયતમાં છે કે કરોડરા ગામના એક જો આવા તલાટી જો બનેલા ગણેલા મારી જેવા એજ્યુકેટ માણસને જો બનાવતા હોય તો મારા ગામના બનેલા સરપંચ તથા મારા ગામના લોકોને ગામજનોને આ શું બનાવતા હશે, મારે એ પણ જાણવું છે કે આ લોકોને મતલબ કે આવા તલાટીઓ શું બનાવતા હશે અને શું ગેરમાર્ગે દોડાવતા હશે, તો સચોટ માહિતી જે ઉપરથી આવતી હોય કે મારા ગામના લોકોને એનો ફાયદો કેવી રીતના મળશે, કેવી રીતને એ મતલબ કે એમને માહિતી પહોંચાડશે, જૂઠા જૂઠાની જ માહિતી પહોંચાડશે, આવું જૂઠું બોલવા કે આવા તલાટીઓ જો મતલબ કે ગામમાં હોય તો ગામમાં મતલબ કે નુકસાનને પાત્ર કહેવાય।
ફરી એક નજર. ભરૂચની સરકારી કચેરીઓમાં પટાવાળાઓની ગિફ્ટો પણ ઓળિયા થતી હોવાના આક્ષેપ. પટાવાળાએ એન્ટી કરપ્શનમાં આપી ફોટા સાથે ફરિયાદ. કડોદ ગામની ગ્રામ સભામાં ગ્રામજનોને દૂર રખાતા વિવાદ. ગ્રામજનોએ ઠાલવ્યો આક્રોશ. અંગ્રેસરના કાપોદ્રામાં યુવકની પ્રેમ સંબંધની શંકાએ હત્યા. આરોપીઓની ધરપકડ. ભરૂચની સખી મંડળ દ્વારા વધુ એક આત્મનિર્ભરનો સંકલ્પ. નમકીન અને મીઠાઈની સ્ટોલ ઉભો કરાયો. તો હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.